अटल आश्रम पारदेश्वर महादेव मंदिर हनुमान जन्म उत्सव अति धामधूम थी मनावी रहा हो त्यारे कोरोना महामारी बाद आपणे 2019 ની अंदर 3900 किलो लाडु बंद राखेलो कोरोना महामारी बाद आज 4141 किलो नो एक लाडू तो भगवान ने भोग लगावामां आव्यो छे। मित्रों आनंदनी बात ये छे कि 2004 ની अंदर 551 किलो लाडू पछी 1100 1500 1700 1800 वत्ता वत्ता 2022 4000 किलो नो लाडू आ थई रह्यो छे। आवो मित्रों आपणे आ पावन प्रसंग उपर हनुमान जयंती महापर्व अटल आश्रमे बैंड बाजा साथे अने आ लाडूनो भोग हनुमानजीनी मंदिरनी परिक्रमा करीने लगावामां आवशे अने साथे 30-40 हजार माणसो जमी शके एटली भोजननी व्यवस्था करवामां आवेली छे। मित्रों सवारे 10 થી તે રાતના 10 વાગ્યા સુધી આ ભોજન પ્રસાદનું વિતરણ ચાલુ છે। આપણે જ્યારે પણ સમય મળે ત્યારે અટલ આશ્રમમાં આવી પ્રસાદ ગ્રહણ કરી હનુમાનજી મહારાજના દર્શન કરી અને પાવન થઈએ। મિત્રો આપણે ભાગ્યશાળી છીએ કે એક હનુમાનજી વાનર વાવા છતાં રઘુકુળને ઋણી રાખનારા એવા હનુમાનજી મહારાજનો આ જન્મ ઉત્સવ મિત્રો દેવ અને દાનવો પશુ માનવોના મન પણ વાનર જેવી વ્યક્તિ જેવો રઘુકુળને ઋણી રાખનાર એવા ચિરંજીવી ચારો યુગ પ્રતાપ તમારા હે પ્રસિદ્ધ જગત ઉજિયારા ચારો યુગને જેનો પ્રતાપ હોય એવા હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે સુરતવાસીની પૂરા દેશવાસીઓને મંગલ શુભકામના કે તમારા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ આયુષ્ય આબાદી એવી પરમાત્મા દે એવી મંગલ શુભકામના સાથે મન શ્રી બટુગીરીજી અટલ આશ્રમ સુરત જી નમસ્કાર જય સિયારામ। આજે મહાબલી વિક્રમ બજરંગી કુમતી નિવાર સુમતિકે સંગી એટલે પવનપુત્ર હનુમાનજીનો આ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે અટલ આશ્રમ પારદેશ્વર મહાદેવ મંદિર સ્થિત હનુમાનજી મંદિરમાં આજે પરમ પૂજ્ય સદ્ય મહંત શ્રી બટુગીરી ગિરનારજી દ્વારા 4000 કિલોનો લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે। મને વિશ્વાસ છે કે હનુમાનજી સંકટહરણ છે અને જે રીતે હમણાં સામ્રાજ્ય પરિસ્થિતિમાં દેશમાં જે હમણાં ઘટના થઈ રહી તેમાં લોકોને સદબુદ્ધિ મળે અને સાથે મળીને ભારતનો વિકાસ કેમ થાય ભારત વિશ્વગુરુ કેમ બને તેના માટે સર્વ દેશો સાથે મળીને પ્રયાસ કરશે તો ચોક્કસ સફળ થઈશું। આ ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે દરેક ધર્મના લોકોએ સાથે મળીને આ બધા ઉત્સવ ઉજવવા જોઈએ। મારા ખ્યાલથી સર્વધર્મની સંભાવના ત્યારે જ સંભાવના થાય કે જ્યારે તમે સાથે મળીને આ દેશને પ્રગતિમાં જોડાવ અને આજે ચોક્કસ હનુમાનજીને પ્રાર્થના કરું છું કે હનુમાનજી દરેક ભક્તો પર સદબુદ્ધિ આપીને તેઓને ખૂબ સરસ ભવિષ્યમાં દેશના ઉદ્ધાર માટેના કામ કરે તેવા લોકોને હું આજે પ્રાર્થના કરું છું અને ભગવાન હનુમાનજીને હું મારી પ્રાર્થના સ્વીકાર કરો એવી આશા રાખું છું। આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે।